કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે હું તમને સોશિયલ સાયન્સ વિષયમાં સ્ટાન્ડર્ડ 7 પાર્ટ 1 રાજપૂત યુગ. અગાઉના લેસનમાં આપણે આ પાઠમાં ઉત્તર ભારતના શાસકો વિશે સમજ કેળવી હતી. આજે આપણે દક્ષિણ ભારતના શાસકો વિશે સમજ કેળવીશું. વિદ્યાર્થી મિત્રો, નર્મદાની દક્ષિણે આવેલા રાજ્યને દક્ષિણ ભારતના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીની શરૂઆતમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તેમાં જુદા જુદા વંશના શાસકો રાજ્ય કરતા હતા, જેમાં રાષ્ટ્રકૂટ, ચાલુક્ય, પાંડ્ય, પલ્લવ, ચેર વગેરે વંશના શાસકોએ રાજ્ય કરતા હતા. આ શાસકોના શાસન વિશે હવે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. સમજાયું ને વિદ્યાર્થી? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાલુક્ય વંશના શાસકો વિશે સમજ કેળવીશું. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. ત્યાર પછી ઈસવીસન 540માં પુલકેશી પ્રથમે વાતાપીને રાજધાની બનાવી સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. ચાલુક્ય વંશમાં વિદ્યાર્થી મિત્રો પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજા જેવા મહત્વના શાસકો થઈ ગયા. ધીરે ધીરે આ ચાલુક્ય વંશના શાસકોની સત્તા નબળી પડતી ગઈ. ત્યારે તેની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત કરી. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. પૂર્વીય ચાલુક્ય વંશના શાસકોએ વિદ્યાર્થી મિત્રોએ વૈગીમાં રાજધાની સ્થાપી હતી, તેથી વૈગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. આમ વૈંગી, વાતાપી અને કલ્યાણીમાં પણ એક શાખા હોવાથી તે કલ્યાણીના ચાલુક્યો તરીકે પણ ઓળખાયા હતા. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, દક્ષિણમાં ચાલુક્ય વંશનું પતન થતાં રાષ્ટ્રકૂટ વંશનો ઉદય થયો. આ વંશમાં પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમ હતો. ત્યાર પછી ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશનો સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, તેમાં દેવગીરી અને ધાર સમુદ્રનો સમાવેશ થાય છે. દેવગીરીમાં યાદવોનું અને ધાર સમુદ્રમાં હોયસેલોનું શાસન હતું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પલ્લવ વંશના શાસકોએ કાંચીપુરીમાં રાજધાની સ્થાપી. આ વંશની સ્થાપના બપદેવે કરી હતી. આ વંશમાં મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મધ્યયુગમાં ચોલ વંશના શાસકોએ તાંજોરમાં રાજધાની સ્થાપી. તેમાં રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ જેવા શાસકો થઈ ગયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાંડ્ય વંશના શાસકો પણ થઈ ગયા. તેમનું રાજ્ય પાંડ્ય હતું, જે વેપારનું મોટું મથક હતું. આ સમય તમિલથી અલગ થયેલ રાજ્ય ચેર વંશનું હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ છે. તેનો શાસક સેતુંગવન અને એ સર્વશ્રેષ્ઠ શાસક થઈ ગયો હતો. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું, પરંતુ તેમની રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો ન હતો. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું, પરંતુ રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી જેને ઉત્તરાધિકારી તરીકે નીમે તે જ યુવરાજ રાજા બનતો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરી રાજાની પસંદગી કરી હોય તેવા પણ ઉદાહરણો છે, જેમાં આપણે જોઈશું કાશ્મીરના રાજા યશસ્કરની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી. ગુજરાતના રાજા કુમારપાળની પસંદગી તેમના મંત્રીઓએ કરી હતી. એ વખતે મંત્રીઓના બે પ્રકાર હતા, નંબર 1 અમાત્ય, નંબર 2 સચિવો.
विद्यार्थी मित्रों, मंत्रीओ मंत्रणा करी राजनीति करता हता अने सचिवो लड़ाई अथवा तो सुले करवानु कार्य करता हता। सभानो वड़ो नगरपति कहेवातो अने विद्यार्थी मित्रों गामडामां गामनो वड़ो मुखी के सरपंच कहेवातो। તે ગ્રામ સભા ન્યાય આપતી હતી, પરંતુ રાજ્યમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા જ કહેવાતો હતો। સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાજપૂત યુગની અર્થવ્યવસ્થા વિશે સમજ કેળવીશું। રાજપૂત યુગમાં રાજા વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા એક અલગ વિભાગ રાખતો હતો। આ વિભાગનું મુખ્ય કાર્ય વિદેશ વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠારવવાનું અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓને મંગાવવાનું હતું। રાજપૂત યુગમાં જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે લેવામાં આવતો। આ ઉપરાંત સિંચાઈ વેરો, બંદરો અને નાકા પરથી પણ કર ઉઘરાવવામાં આવતો હતો। તે વખતના જાણીતા બંદરોમાં સ્તંભ તીર્થ એટલે કે અત્યારનું ખંભાત અને ભૂગુ કચ્છ એટલે કે ભરૂચનો સમાવેશ થતો હતો। સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભારત ઉપર વિદેશી આક્રમણો વિશે માહિતી મેળવીશું। ભારતમાં 8મી થી 12મી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણો થયા। ભારતમાં તેમનો રાજ્ય વિસ્તાર વધે તે હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમ અને સબુકતેદીનના લશ્કરોએ આક્રમણો કર્યા, પરંતુ ભારતમાં રાજ્ય સત્તા સ્થાપી શક્યા નહીં। ત્યાર પછી ગજની સુલતાન મોહમ્મદ ગજનીએ 1000 થી 1026ના સમયગાળા દરમિયાન ભારતની અઢળક ધન સંપત્તિને જોઈ તેને મેળવવા માટે તેણે એક લડાઈ કરી। ત્યાર પછી તે લડાઈ કરતો રહ્યો। વિદ્યાર્થી મિત્રો, તે દર વખતે વધુ તાકાતવાર બની ભારત ઉપર ચડાઈ કરતો હતો, પરંતુ ભારતના શાસકો એક થઈ શક્તિશાળી સેના બનાવી શક્યા ન હતા। પરિણામે 1025માં મોહમ્મદ ગજનીએ સોમનાથ ઉપર ચઢાઈ કરી અને ભારતની અઢળક સંપત્તિ લૂંટી હતી। મોહમ્મદ ગજનીના અવસાન પછી પણ ગજનીઓએ લડાઈ ચાલુ રાખી, પરંતુ તેમની સત્તા સ્થિર થઈ શકી ન હતી। આ તકનો લાભ લઈ આપણા શાસકો લડી શક્યા નહીં। પરિણામે 12મી સદીના અંતમાં શાહબુદ્દીન કુરીએ આક્રમણ કર્યું અને તરાઈના મેદાનમાં શાહબુદ્દીન કુરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે લડાઈ થઈ, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થતા શાહબુદ્દીન કુરીએ દિલ્હીમાં પોતાની સત્તા સ્થાપી। સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે રાજપૂતના ગુણો અને રાજપૂતાણીના ગુણો તેમજ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે સમજ કેળવી, આ રાજ્યમાં જુદા જુદા વંશના શાસકો રાજ્ય કરતા હતા તેના વિશે પણ સમજ કેળવી, છેલ્લે આપણે વિદેશી આક્રમણોમાં આપણે જોઈએ તો તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ વચ્ચે જે લડાઈ થઈ તેની પણ સમજ કેળવી, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીમાં શાહબુદ્દીન ગોરીની સત્તા સ્થાપવામાં આવી તેની પણ આપણે સમજ કેળવી। વિદ્યાર્થી મિત્રો, આ પાઠના અંતે જે હોમવર્ક આપવામાં આવે તેની પણ તમારે SSC નોટમાં લખવાનું રહેશે। સમજાયું ને વિદ્યાર્થી મિત્રો?